નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જયમે ધ્રુપક સ્કૂલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે છેલ્લે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ભારતનો વારસો ચેપ્ટર નંબર 1 એનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યાર પછીનું આપનું આ એક નવું ચેપ્ટર, ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનો. જો આપણે આ ચેપ્ટરમાં એક એવા કન્ટેન્ટ વિશે વાત કરવાની છે, એવા મુદ્દાઓ વિશે ભણશું કે જેના વગર માનવ જીવન અશક્ય છે, એટલે કે સંસાધનો વિશે અભ્યાસ કરશું. અલગ અલગ પ્રકારના સંસાધનો, એવા સંસાધનો કે જે માનવીના રોજબરોજના ઉપયોગમાં આવતા હોય કે ક્યારેક જ આવતા હોય એવા તમામ પ્રકારના સંસાધનો વિશે, એની જાળવણી કેવી રીતે કરી શકાય, સંસાધન તરીકે જમીનના પ્રકારો કેટલા, જમીન ને સાચવણી કઈ રીતે કરી શકાય, એનું ભવાન કઈ રીતે અટકાવી શકાય, આ બધી બાબતો વિશેનો અભ્યાસ આ ચેપ્ટરમાં આપણે કરવાનો થશે. સૌથી પહેલું પ્રસ્તાવ કે સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય છે. ફરી વાર, સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય છે. જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ એટલે કે વપરાશ, ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય તો તેને સંસાધન કહેવાય છે. પરિવાર, જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ એટલે કે વપરાશ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય તો તેને આપણે સંસાધન તરીકે ઓળખીએ છીએ. કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જરૂરી છે. તો કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જરૂરી છે. તો બંને ગુણધર્મો હશે તો આ કુદરતી સંસાધન કહેવાશે. એટલે કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જરૂરી છે. કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે. કુદરત જે આપોઆપ નિર્માણ પામેલું છે, માનવીનો એમાં કોઈ યોગ્ય હિસ્સો નથી. બીજું માનવ અને ત્રીજું સંસ્કૃતિ. કુદરત, માનવ અને સંસ્કૃતિ એ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન બને છે. આગળ સંસાધનોના ઉપયોગો જણાવો. જો માનવીને ખોરાક તરીકે, ઉદ્યોગોમાં કાચા માલ સામાનના સ્ત્રોત તરીકે આવી ઘણી બધી રીતે સંસાધનો ઉપયોગ કરતો હોય છે. એમાંનું પહેલું છે સંસાધન ખોરાક તરીકે. આપણે વાત કરીએ છીએ સંસાધનના ઉપયોગ, પહેલો ઉપયોગ છે સંસાધનનો ખોરાક તરીકે. જો માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનમાંથી પૂરી થાય છે. માનવી બે પ્રકારનો ખોરાક લેતો હોય છે, શાકાહાર અને માંસાહાર. શાકાહારી જે કુદરતમાંથી ઉગતા ફળ ફળાદિ શાકભાજી એના ઉપર નિર્ભર છે, જ્યારે માંસાહારી પ્રાણીઓ ઉપર નિર્ભર છે. એટલે માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનમાંથી જ પૂરી થાય છે. કુદરતી રીતે થતા ફળો, ખેતી દ્વારા સાંપડતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણી દ્વારા પ્રાપ્ત થતું દૂધ અને તેની બનાવટો તથા માંસ, જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચર, મધમાખી દ્વારા બનાવેલ મધ વગેરે ચીજો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાય છે. વેજ અને નોન વેજ આ બંને વસ્તુ ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાય છે. એટલે કુદરતી રીતે થતા ફળો, ખેતી દ્વારા સાંપડતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટો તથા માંસ, જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચરો, મધમાખી દ્વારા બનાવેલ મધ વગેરે ચીજો
खाद्य सामग्री तरीके उपयोग में लेवामां आवे छे। आगळ नंबर बे, संसाधन के काचा मालना स्त्रोत तरीके। पहेलुं हतुं संसाधन खोराक तरीके, संसाधन नो उपयोग खोराक तरीके करी शके, तो बीजो उपयोग काचा मालना स्त्रोत तरीके करी शके। એટલે જંગલમાંથી મળતી વિવિધ ચીજો કે ખેતી દ્વારા ઉપલબ્ધ થતી વિવિધ સામગ્રી, પાલતુ પશુમાંથી મળતો ઊન, ચામડા અને માંસ, ખનીજો વગેરે ઉદ્યોગો માટે કાચો માલ સામાન બને છે। એટલે કે આ પ્રાણીઓ પાસેથી જે કાંઈ વસ્તુ મળે છે એનો કાચા માલ સામાન તરીકે આપણે ઉપયોગ કરી ઉદ્યોગોમાં લઈ જઈએ અને એને તૈયાર કરી અને લોકોની જરૂરિયાતો સંતોષીએ છીએ। जंगल मे विविध चीजों जीव के अमुक प्रकार खनिजो लाख राड़ मध आ बड़ी वस्तु जंगलों विविध चीजों आ उपरांत खेती द्वारा उपलब्ध थती विविध सामग्री पालतू पशु मणतु ऊन चामड़ा ने मांस खनिज वगैरह उद्योगों काचो माल सामान बने। नंबर त्रण સંસાધનો શક્તિ સંસાધન તરીકે, સંસાધનોનો ઉપયોગ આપણે એવી રીતે કરીએ છીએ કે જેમાંથી આપણે શક્તિનો ભરપૂર સ્ત્રોત તરીકે ઉપયોગ કરી શકીએ। જો કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો ઈંધણ તરીકે ઉદ્યોગો અને ઘર વપરાશના બળતણ તરીકે વાપરીએ છીએ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો ઈંધણ તરીકે ઉદ્યોગો અને ઘર વપરાશમાં બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ। જો કે આ બધી વસ્તુ એવી છે કે જેનાથી વધતા ઉત્સર્જન પ્રદૂષણ થાય, ખાસ કરીને કોલસન પેટ્રોલિયમ વાયુ, જ્યારે આ એવા પ્રકારના સંસાધનો છે કે જેનાથી પ્રદૂષણની માત્રા નહીવત હોય છે, જેમ કે સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર મોજા, ભરતી ઓટ અને જળધોર વગેરે થકી પણ ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે। આગળ સંસાધનના પ્રકારો જણાવો। અલગ અલગ પ્રકારે સંસાધનો આપેલા છે, સંસાધનોના અલગ અલગ દ્રષ્ટિએ વર્ગીકરણ કરવામાં આવ્યું છે। એમાં પહેલું છે વ્યક્તિગત માલિકીના સંસાધન। તો માલિકીની દ્રષ્ટિએ વર્ગીકરણ કર્યું છે, એટલે વ્યક્તિગત માલિકીના સંસાધન એવા સંસાધનો કે જે કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી ના હોય, દાખલા તરીકે જમીન, મકાન। સ્વાભાવિક છે કે જમીન છે, મકાન છે, કોઈ વ્યક્તિગત માલિકીનું છે તો એને આપણે વ્યક્તિગત સંસાધન કહીએ છીએ। નંબર બે છે રાષ્ટ્રીય સંસાધન। કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય, અહીંયા કોઈ એક વ્યક્તિનો માલિકી હક ન હોય, પરંતુ કોઈ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય તો તેને આપણે કહીએ છીએ રાષ્ટ્રીય સંસાધન। દાખલા તરીકે લશ્કર, આંતરરાષ્ટ્રીય વ્યાપાર વગેરે। નંબર ત્રણ વૈશ્વિક સંસાધન। સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય। ફરીવાર, વૈશ્વિક સંસાધન એટલે સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય। દાખલા તરીકે વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો। અમુક સંસાધનો એવા છે જેની માલિકી કોઈ એક વ્યક્તિની નથી પરંતુ સમગ્ર વિશ્વની હોય। દાખલા તરીકે દેશની સીમા છોડ્યા પછી અમુક હદ પછી આવતો દરિયા કિનારો, દરિયો, જેની માલિકી કોઈ એક દેશની નથી, સમગ્ર વિશ્વ એની માલિકી ધરાવે છે તો એને આપણે કહીએ છીએ વૈશ્વિક સંસાધન। ત્યાર પછી વિતરણની દ્રષ્ટિએ સંસાધનોના પ્રકાર, વિતરણની દ્રષ્ટિએ સંસાધનના પ્રકાર, એમાં પહેલું છે સર્વસુલભ સંસાધન। એવા સંસાધનો જે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુ હોય, દાખલા તરીકે ઓક્સિજન કે નાઇટ્રોજન, સર્વસુલભ છે, બધાને ઉપયોગમાં લઈ શકાય એવા પ્રકારના છે, એના માટે માનવીને કોઈ રકમ ચૂકવવાની નથી હોતી, અમુક અનિવાર્ય અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરતા। નંબર બે છે સામાન્ય સુલભ સંસાધનો। એવા સંસાધનો જે સામાન્યપણે મળે તેવા છે, દાખલા તરીકે ભૂમિ, જમીન, જળ, ભૂજળ વગેરે વગેરે।
નંબર 3 છે વિરલ સંસાધન જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય એવા ખનિજો વિરલ એવા સંસાધનો કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય બધે જ ઉપલબ્ધ ન હોય અમુક જગ્યાઓ ઉપર ઉપલબ્ધ હોય જેમ કે કોલસો પેટ્રોલિયમ તાંબુ સોનું યુરેનિયમ થોરિયમ વગેરે વગેરે તો એ વિરલ સંસાધન કહેવાય અને ચોથું છે એકલ સંસાધન દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળેથી જ મળી આવતા ખનિજો એવા ખનિજો કે દુનિયામાં એક કે બે જગ્યાએથી જ મળે બધી જગ્યાએ ન મળતા હોય દાખલા તરીકે પ્રાયોલાઇટ ખનિજ આ ખનિજનું નામ છે પ્રાયોલાઇટ ખનિજ જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે આને કહેવાય એકલ સંસાધન જો કે એની સિવાય પણ સંસાધનના પ્રકારો પાડી શકાય જેમ કે નવીનીકરણીય સંસાધનો અનવીનીકરણીય એવા સંસાધનો કે જે એક વખત ઉપયોગ કર્યા પછી પરિવાર નજીકના ભવિષ્યમાં એનું પુનઃનિર્માણ કરી શકાતું હોય તો એ નવીનીકરણીય છે પણ વપરાશ કર્યા પછી લાંબા સમય સુધી જેનું પરિવાર નિર્માણ કરી શકાતું નથી તો એને આપણે અનવીનીકરણીય સંસાધનો પણ કહીએ છીએ જો કેટલાક સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે તો તેને નવીનીકરણીય સંસાધનો કહેવાય કેટલાક સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે તો તેને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે દાખલા તરીકે જંગલો સૂર્યપ્રકાશ પશુ પક્ષી વગેરે વગેરે કાપી નાખો અમુક સમય બાદ ફરી વાર એનું નિર્માણ થતું હોય છે જ્યારે કેટલાક સંસાધનો એવા છે કે તે એકવાર વપરાયા પછી ફરીવાર ઉપયોગમાં લઈ શકાતા નથી કે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ અશક્ય છે તો તેને અનવીનીકરણીય સંસાધનો કહેવાય છે અમુક સંસાધનો એકવાર વપરાયા પછી ફરીવાર તેને ઉપયોગમાં લઈ શકાતા નથી કે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ અશક્ય છે તો તેને અનવીનીકરણીય સંસાધન કહેવાય છે દાખલા તરીકે ખનિજ કોલસો પેટ્રોલિયમ કુદરતી વાયુ વગેરે